નમસ્તે. ધોરણ 8માં ગુજરાતીમાં આપણે ગયા લેક્ચરમાં આપણો પાઠ 19 છે, સાંધના થયો. બહુ જ સરસ પાઠ આપણે સમજ્યો. હવે આજે આપણે એવો જ સરસનો એક પત્ર, બહેનનો પત્ર છે આપણે 20મો પાઠ, એ પાઠ આપણે પત્ર છે એ જોવાનો છે. બહેનનો પત્ર, એનો પ્રકાર પણ પત્ર જ છે. બહેનનો પત્ર, એમના લેખક છે મણિલાલ હ પટેલ. તેમનો જન્મ 7/11/1949માં થયેલો છે. મણિલાલ હરિદાસ પટેલનો જન્મ પંચમહાલ જિલ્લાના ગોલાના પલ્લા ગામે થયો છે. તેઓ અધ્યાપક હતા. ટૂંકી વાર્તા અને નિબંધ ક્ષેત્રે નોંધપાત્ર તેમણે પ્રદાન કર્યું છે. તેમણે સાહિત્ય ક્ષેત્રના અનેક પારિતોષિક પ્રાપ્ત થયા છે. ભૂંસાતા ગ્રામચિત્રો, હેલી અને અંજળ એમના જાણીતા પુસ્તકો છે. પ્રસ્તુત એકમમાં પત્રના માધ્યમથી માતૃભાષાનું મહત્ત્વ આપણને સમજાવવામાં આવ્યું છે. આ પત્રની અંદર આપણું માતૃભાષા છે ગુજરાતી, એનું મહત્ત્વ આપણને સમજાવવામાં આવ્યું છે. પ્રકૃતિ, ઉત્સવોનું વર્ણન અને રોજબરોજના આપણા અભિવ્યક્તિ, પ્રત્યાયન, આ બધા પાસાને માતૃભાષાના યથાર્થ ઉપયોગથી કેવું રસિક બનાવી શકાય તેની આપણને અહીંયા સમજૂતી આપવામાં આવી છે. આ એકમમાં માતૃભાષાનું માધુર્ય છે એ ખીલી ઉઠ્યું છે. બહુ જ સરસ આપણો પત્ર, બહેનનો પત્ર છે એ છે. એની અંદર આપણે અત્યારે આપણને ખબર છે કે બધા લોકોને ઇંગ્લિશનો ક્રેઝ વધી ગયો છે. આપણે પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળી ગયા છીએ. આપણે આપણા બાળકોને ઇંગ્લિશ મીડિયમમાં જ ભણાવવા હોય, ઇંગ્લિશ જ બોલતા શીખડાવવું હોય, ગુજરાતી કે હિન્દી ભણતા હોય, એ બાળકો આપણને કેવા લાગે તો કે નીચા લાગે છે. તો આપણે અત્યારે આપણી માતૃભાષાનું મહત્ત્વ ભૂલતા જઈએ છીએ. તો આ પત્રમાં આપણને આપણા માતૃભાષાનું મહત્ત્વ સરસ રીતે સમજાવવામાં આવ્યું છે. જોઈએ આપણે બહેનનો પત્ર. અને આમાંથી તમારે પત્ર લખતા પણ શીખવાનું છે. આ એક પત્રનો નમૂનો જ છે જેના દ્વારા તમે પણ તમારે કોઈ પણ જાતનો પત્ર પરીક્ષામાં લખવામાં પૂછાય તો તમને પત્ર લખતા આવડે. પત્રની અંદર સરનામું છે એ જમણી બાજુ લખાય, પછી તો કે સંબોધન છે એ ડાબી બાજુ લખાય. આપણને અહીંયા પત્રનો નમૂનો જે આપેલો છે એમાંથી આપણે પત્ર લખતા શીખવાનું છે. અને હવે જોઈએ આપણે બહેનના પત્રની સમજૂતી. આજના હોમવર્કમાં તમારે આ પત્રના શબ્દાર્થ છે એ સારા અક્ષરે તમારી ગુજરાતીની પાકી બુકમાં લખી લેવાના છે. અને સ્વાધ્યાય પોથીના ફોટા મોકલું છું, તેમાંથી જોઈ સ્વાધ્યાય પોથી પણ સારા અક્ષરે લખી લેવાની છે. બહેનનું પત્ર. વિદ્યાર્થી મિત્રો, પત્રલેખન વિશે તમે અવશ્ય જાણતા હશો. આગળના ધોરણમાં પત્રલેખન વિશે તમે ભણી ગયેલા જ છો, પરંતુ હાલના સમયમાં સંદેશા વ્યવહારના સાધનો કયા કયા છે એ તમે જાણો છો? મોબાઈલમાં SMS દ્વારા અને કમ્પ્યુટર કે મોબાઈલમાં ઇન્ટરનેટના જોડાણથી ઈમેલ દ્વારા એક બે પળમાં જ સંદેશાની આપ લે કરી શકાય છે. આજના ટેકનોલોજીના યુગમાં પણ પહેલા લખાતા હતા તેવા પત્રો પણ લખાય છે. SMS કે ઈમેલનો બહોળો ઉપયોગ થતો હોવા છતાં પત્રો પણ બહોળા પ્રમાણમાં લખાતા રહે છે. લેખક મણિલાલ પટેલ દ્વારા લખાયેલો બહેનનો પત્ર પાઠ જોઈએ અને જાણીએ બહેને પત્ર લખી ભાઈને શું જણાવ્યું. તો ચાલો બહેનનો પત્ર પાઠ જોઈએ. અનન્યા વિસ્મયકુમાર, ગામ ગોલાના પાલ્લા, પોસ્ટ ઓફિસ મધવાસ, તાલુકો લુણાવાડા, જિલ્લો પંચમહાલ, તારીખ 15/6/2012. પ્રિય ભાઈ અરવ, તારી બહેન અનન્યાના પ્રણામ. તે મને યાદ કરી અને વિગતે પત્ર લખ્યો એટલે રાજી થઈ છું. હોળી ધૂળેટીના દિવસોથી વાતાવરણ બદલાવા માંડે છે. હાસ તો એક તરફ વસંત ઋતુનો પાલવ પ્રકૃતિ પર
અને વસ્તીમાં પણ ફરફરવા લાગે છે. બીજી તરફ પરીક્ષાઓની તૈયારી ચાલે. વળી સીમ ખેતરમાં શિયાળો પાક ઘઉં ચણા વાઢવાની શરૂઆત કરતા લોકો દેખાય છે. તો ચોથી વાત, તે તો લગ્નગાળો આવવાનો છે એટલે એની આગોતરી વધામણીઓ અને ખરીદીઓમાં લોકો વ્યસ્ત બની જાય છે. પાલવ એટલે પહેરેલી સાડીનો લટકતો છેડો અને આગોતરું એટલે અગાઉથી નક્કી કરેલું. જો હવે અનન્યા છે એના ભાઈને પત્ર લખે છે અરવને, કહે છે કે ભાઈ પ્રિય ભાઈ અરવ, તારી બેન અનન્યાને તને પ્રણામ. હવે મને એ કહે કે યાદ કરી, તે મને યાદ કરી મને વિગતે પત્ર લખ્યો ને એટલા માટે હું બહુ રાજી થઈ ગઈ કે હવે હું હોળી ધૂળેટીના દિવસોથી, આપણને ખબર છે કે હોળી ધૂળેટી આવે એટલે પછી આપણે ઠંડી છે એ ઓછી થવા માંડે અને ઉનાળાના દિવસોની શરૂઆત થાય. તો કહે છે કે એક વસંત ઋતુ કે હોળી ધૂળેટી પછી કે વાતાવરણ બદલાવા માંડે છે, કે એક તરફ વસંત ઋતુનો પાલવ પ્રકૃતિ પર અને વસ્તીમાં પણ ફરફરાટ, વસંત ઋતુની શરૂઆત થાય કે એટલે કે પાલવ, વસંત ઋતુનો પાલવ એટલે કે પાલવ એટલે સાડીનો છેડો, આપણે ઉપમા આપી છે કે વસંત ઋતુનો જે સાડીનો પાલવ છે એ પ્રકૃતિ પર અને વસ્તીમાં, વસ્તી એટલે કે લોકોમાં ફરફરવા લાગે છે કે લહેરાવા લાગે છે વસંત ઋતુનો વાયરો. બીજી તરફ પરીક્ષાઓની તૈયારી ચાલતી હોય. વળી સીમ ખેતરમાં એટલે કે ગામની અંદર જે ખેતર આવેલા હોય એ ખેતરમાં શિયાળુ પાક છે ઘઉં ચણા આ બધાએ વાઢવાની એટલે કે લણણી કરવાની કે કાપણી કરવાની શરૂઆત લોકો કરતા હોય. હોળી ધૂળેટી પછી ચણા અને ઘઉંની સિઝન ચાલુ થાય. તમે જોજો ઘઉં છે એ બજારમાં હોળી ધૂળેટી પછી જ આવે, પછી બધા લેતા હોય ખરીદી કરતા હોય ઘઉંની, ઘઉંનો પાક ત્યારે ઉતરે, ચણાનો પણ ત્યારે જ હોય. એટલે ઘઉં ચણાની લણણી કરતા હોય છે. ત્યાર પછી ચોથી વાત કે લગ્નગાળો ચાલુ થાય. હોળી ધૂળેટી પછી કમૂરતા પૂરા થાય, હોળાષ્ટક પૂરા થાય એટલે લગ્નગાળો પણ ચાલુ થાય, એટલે કે લગ્ન બધાના આવે. એની કે અગાઉની આપણે વધામણી એટલે કે અગાઉથી આપણે એની તૈયારીઓ કરતા હોય, એના અભિનંદન અને એના ખરીદીઓમાં લોકો બજારમાં વ્યસ્ત બની જાય કે લગ્નગાળો ચાલુ થાય એટલે બધા ખરીદીમાં પડી જાય. મને બધી આ ઋતુ છે ને બધી બહુ ગમે એ કે એમ કહે છે. આપણને ખબર છે કે હવે હોળી ધૂળેટી જશે એટલે લગ્નગાળો ચાલુ થશે એટલે આપણે પણ કોક કોકના લગ્ન હોય એટલે આપણે શું કરીએ, ખરીદી ચાલુ કરી દઈએ અને બધાને અભિનંદન આપવાના, લગ્નમાં જવાનું એ બધું ચાલુ થઈ જાય. મને આ ઋતુ બહુ ગમે છે. આમ તો વર્ષા અને શરદ મારી મનગમતી મોસમો છે, પણ વસંતના દિવસો ગમે છે એના પણ કારણો છે. તું તો કહેશે કે કોયલ બોલે છે ને આંબે આંબે કેરીઓ ઝૂલે છે એટલે મને વસંત ગમે છે. પણ એટલું જ નથી, કોયલ તો આખો ઉનાળો બોલી બોલીને આપણું ધ્યાન વૃક્ષો અને વાતાવરણ તરફ ખેંચતી જ રહે છે. એ મને વાલી છે, પણ એમ તો મને કબૂતર, ઓલો, કાગડો, દૈયડ ને દેવ ચકલીઓ પણ વહાલા છે. વળી વસંતમાં તો કંસારો ને કલકલીઓ, ચાસ અને શોબીગી પણ તરસ્યું તરસ્યું બોલ્યા કરે છે, એ ગમે. હવામાં સલ્લારા લઈને ઉડતા બુલબુલ, પતરંગો, દરજીડો અને ચક્કરખોરને પણ હું જોઈ રહું છું, એ તો તને એ ગમે છે, બરાબર ને? જો હવે શું કહે છે અનન્યા કે મને તો આ ઋતુ બહુ ગમે છે, એ કે આમ તો મને વર્ષા ઋતુ અને શરદ ઋતુ પણ મારી મનગમતી મોસમો છે, ઋતુઓ છે, પણ એ કે વસંતના દિવસો મને વધારે ગમે છે. એના પણ કારણો છે કે હું તને કહું કે કોયલ બોલે છે, તું કહેતો તો નહીં કે તું તો કહેશે કે કોયલ બોલે છે ને આંબે આંબે કેરીઓ ઝૂલે છે એટલે મને વસંત ગમે છે. કે વસંત ઋતુમાં શું હોય કે કોયલો બોલે અને આંબા ઉપર કેરીઓ આવે એટલે મને વસંત ઋતુ ગમે. પણ એટલું જ નથી કે કોયલ તો આખો ઉનાળો બોલી બોલીને આપણું ધ્યાન છે એના તરફ ખેંચતી હોય છે, વાતાવરણ તરફ આપણું ધ્યાન ખેંચતી હોય છે, એ મને વહાલી જ છે. પણ એમ તો મને કબૂતર, બધા પક્ષીઓના નામ આપ્યા છે ને તમને આમાં પક્ષીઓ બધા બતાવ્યા, જે જે નામ બોલ્યા ને એના પક્ષીઓ તમને બતાવ્યા. જે લોકોને ન સમજાણું હોય ને ફરીથી વિડીયો રિફર કરી અને આ પક્ષીઓ છે એને ઓળખી લેશે. કબૂતર, હોલો, કાગડો, દૈયડ અને દેવચકલીઓ આ બધા મને વહાલા છે. વળી વસંતમાં તો કંસારો ને કલકલીઓ, ચાસ અને સોબીગી,
પણ તરસ્યું તરસ્યું એટલે કે પણ ધીમે એ પણ બોઈલે રાખતા હોય છે. એ ગમે કે એ બધું એ ગમે એ કે હવામાં સેલારા લઈને ઉડતા એટલે કે હવામાં પાણીમાં તરતા હોય એવી રીતે ઉડતા બુલબુલ, પતરંગો, દરજીડો અને શક્કરખોરને પણ હું જોઈ રહું છું. એ તો તને ગમે છે બરાબર ને? કે અનન્યા કહે છે બધા પક્ષીઓની ઓળખાણ આપે છે, બધાના નામ લે છે અને કહે છે કે ભાઈ આ તને ગમે છે ને મને ગમે છે. બધા પક્ષીઓનો પરિચય આપણને અહીંયા બધા પક્ષીઓના ફોટા આપ્યા છે ને તમે પણ બધા પક્ષીઓને ઓળખી લેજો, ફોટા જોતા જજો ને એના જે નામ બોલે એ જોતા જજો, સરખાવતા જજો નામ સાથે બરાબર. તને યાદ છે આપણી ગુજરાતીની ચોપડીમાં આ બધા પંખીઓ વિશે તથા ઋતુઓ વિશેના કાવ્યો આવે છે? આપણે તો એ બધું જોતા સાંભળતા હતા. દાદાજીએ ઘરવાડામાં ને ખેતર વગડે વૃક્ષો ઉછેરેલા ને ગામમાં તો આજે વૃક્ષો ઠીક ઠીક છે. ઋતુઓ ઝાડવે ઝાડવે દેખાય ને ત્યાં જ તો પંખીઓ ગાય છે ને પીપળ વડના ટેટા તથા સોન મૂળના પાપડા ને બીજા ફળો પણ ખાય છે. વૃક્ષો તો ધરતીની શોભા છે, એ છે તો રોજનું જીવન ભર્યું ભર્યું લાગે છે. ઘરવાડો એટલે ઘરની પાછળની ખુલ્લી જગ્યા અને વગડો એટલે સીમ. જો અનન્યા કહે છે તને યાદ છે કે આપણી ગુજરાતીની ચોપડીમાં આ બધા પક્ષીઓ વિશે અને ઋતુઓ વિશેના કાવ્યો આવે છે કે આપણને ખબર છે? ગુજરાતીમાં આપણે હમણાં જ આપણે સાતમામાં આપણે કયો આના આગલું કાવ્ય ભણી ગયા, તમને બધાને ખબર છે ને કયું કાવ્ય આપણે ભણી ગયા? સોના જેવી સવાર, પ્રકૃતિને લગતું કાવ્ય હતું ને. તો આપણી ગુજરાતીમાં એ કે આપણે ઋતુઓ, પ્રકૃતિ, પંખીઓ બધા વિશે કાવ્યો આવે જ છે કે આપણે તો એ બધું જોતા સાંભળતા જ હોય છીએ. કે દાદાજીએ આપણા ઘરની પાછળ જે ખુલ્લી જગ્યા હતી એને ખેતરમાં વગડે વૃક્ષો ઉછરેલા, આપણા દાદાજીએ કે આપણા ઘરની પાછળ જે ખુલ્લી જગ્યા છે એમાં ને ખેતરમાં ઘણા વૃક્ષો ઉછેરેલા હતા કે અને ગામમાં તો આજે વૃક્ષો ઠીક ઠીક છે. કે ઋતુઓ તો ઝાડવે ઝાડવે દેખાય છે, નાના નાના ઝાડમાં પણ આપણને દરેક ઋતુઓનો અનુભવ થાય છે. ત્યાં જ તો પક્ષીઓ ગાય છે ને પીપળ વડના ટેટા તથા સોનમોરના પાપડા અને બીજા ફળો પણ પક્ષીઓ ખાતા હોય છે. સોનમોરના પાપડા એવી પાપડી આવે છે સોનમોરની, એ ફળો બધા છે એ પક્ષીઓ ખાતા હોય છે. કે છે વૃક્ષો તો ધરતીની શોભા છે, એ છે તો જ રોજનું જીવન છે એ ભર્યું ભર્યું લાગે છે. તમે જોજો વૃક્ષો વગરની જે જગ્યા હશે ને એ સાવ ઉજ્જળ લાગશે, પણ વૃક્ષોવાળી જે જગ્યા હશે ગ્રીનરી છવાઈ લેશે તો આપણને કેવી ગમશે, અંદરથી આપણને આનંદ થશે આપણા હૃદયમાંથી કે આવી ગ્રીનરીવાળી વસ્તુ જોશું ને, ગ્રીનરીવાળી જગ્યા જોશું ને તો આપણને ત્યાં જ રહેવાનું મન થશે. પણ જ્યાં એક પણ વૃક્ષ નહીં હોય ત્યાં કેટલું ઉજળ ઉજળ લાગશે. મિત્રો, દુનિયામાંથી બધા ઝાડ અચાનક ગાયબ થઈ જાય તો કેવી લાગે વૃક્ષો વગરની દુનિયા? આપણે વૃક્ષો વગરની દુનિયાની કલ્પના પણ ન કરી શકીએ, એટલે જ લેખકે વૃક્ષોને ધરતીની શોભા કહ્યા છે. તને થશે કે અનન્યા આજે ભાષાનો જાદુ દેખાડવા સારું આ બધું લખી રહી છે, તે બોલને એમાં ખોટું શું છે? ભૈલા, વૃક્ષોના પાંદડા તે એમના શબ્દો જ છે. પવનમાં એ કેવો મરમર મરમર બોલે છે, ફૂલો વૃક્ષોની કવિતા છે. આજકાલ કેસુડાનો કેસરી રંગ સીમ વગડામાં મોટેથી બોલતો સંભળાય છે ને શિમળો તો રાતાંગલ ફૂલોથી એવો તો ભરાઈ ઉભરાઈ ગયો છે કે એમાં જઈને કાગડો બેસે તો એ રાતો ચોળ થઈ જાય. મરમર એટલે પાંદડા હલવાથી થતો અવાજ, રાતાંગલ એટલે એકદમ લાલ અથવા રાતા ચોળ. જો તને થશે કે અનન્યા આજે માતૃભાષાનો જાદુ એટલે કે ચમત્કાર દેખાડવા સારું આ બધું લખી રહી છે, કે માતૃભાષાનો મને પાઠ ભણાવવા માટે આ બધું કરી રહી છે, તે બોલને એમાં શું ખોટું છે? કે ભઈલા, વૃક્ષોના પાંદડા તે
એમના શબ્દો જ છે એ કે વૃક્ષોના પાંદડા છે ને એ જ એના શબ્દો છે એ જ બોલે છે એ કે પવનમાં એ કેવું મરમર મરમર બોલે છે મરમર એટલે કે પાંદડા હલવાથી જે ધીમો ધીમો અવાજ આવે છે ને એ ફૂલો વૃક્ષોની જ કવિતા છે કે ફૂલો છે એ વૃક્ષોની કવિતા જ છે કે આજકાલ કેસુડાનો જે આપણને ખબર છે હોળી નજીક આવે ને એટલે કેસુડાનું ઝાડ હોય ને આખું કેસરી રંગનું બની જાય કેસુડાના ફૂલ આવે ને એટલે આખું કેસરી દેખાય તો આજે કેસુડાનો કેસરી રંગ સીમવગડામાં મોટે મોટેથી બોલતો સંભળાય છે કે આખા સીમવગડામાં કેસુડાના ફૂલની શું કલર કેસરી કલર જ દેખાય છે એ કે અને સીમડો તો એ કે રાતાંગલ ફૂલોથી એવો તો ભરાઈ ગયો છે ઉભરાઈ ગયો છે કે એમાં જઈને કાગડો બેસે ને તો એ રાતો ચોર થઈ જાય કે સીમડા નામનું ઝાડ છે એ તો લાલચોર રંગનું લાલચોર ફૂલથી એટલું બધું ઉભરાઈ ગયું છે કે એની અંદર જો કદાચ જઈને બેસે ને તો એ કાગડો પણ રાતા રંગનો લાલ રંગનો દેખાય આપણને એવું થઈ ગયું છે એ કે હું તો સીમડા નીચે ઊભી રહું છું ને તો લાલ ચટાક ફૂલોથી ભીંજાઈ જાઉં છું હું સીમડા નીચે ઊભી રહું તો લાલ ફૂલ એટલા બધા મારી ઉપર પડે ને કે હું એનાથી ભીંજાઈ જાઉં છું કે હું તો સીમડા નીચે ઊભી રહું છું ને લાલ ચટાક ફૂલોથી ભીંજાઈ જાઉં છું ઘરના માંડવે મધુમાલતી અને કુંડામાં મોગરા મોહર્યા છે એની સુગંધોની લહેરો તો છાતીને ને મગજને તરબતર કરી દે છે બારી પાસે બેસીને વાંચું છું ત્યારે સોન ચંપાના ફૂલો મને તાકી રહે છે ટગરી પણ ટગર ટગર જુએ છે ને હજારી ગલ તો બોલકા છે તો બોલાવે જ ને પણ ભાઈ મારે તો હવે પરીક્ષા આવે છે વાંચવું જ પડે મધુમાલતી સફેદ ફૂલોની એક સુગંધી વેલ તરબતર કરી દેવું એટલે તરબોળ કરી દેવું અને ટગર ટગર જોવું એટલે એક નજરે જોવું જો શું કે છે અનન્યા કે હું તો સીમડા નીચે ઊભી રહું છું ને તો લાલ ચટ્ટા ફૂલોથી હું ભીંજાઈ જાઉં છું એ કે ઘરના માંડવે મધુમાલતી અને કુંડામાં મોગરા ખીલ્યા છે મોહર્યા છે એટલે ખીલ્યા છે એની સુગંધોની લહેરો તો છાતીને મગજને તરબતર એટલે કે તરબોળ એની સુગંધની લહેરો છે એ મારી છાતી અને મગજને તરબતર કરી દે છે કે બારી પાસે બેસીને વાંચું છું ને ત્યારે તો કે સોન ચંપાના જે ફૂલો હોય ને એ મને તાકી તાકીને જોઈ રહે છે એ કે મારા સામું એક ધારું જોતા હોય ને એવું મને લાગે છે એ કે અને ટગરી પણ ટગર ટગર જુએ છે ટગરી નામનું જે છે ફૂલ એ પણ મને ટગર ટગર જુએ છે કે છે અને હજારીગલ તો બોલકા છે હજારીગલ નામના ફૂલ છે એ તો કહે છે કે બોલકા વાચાળ છે એ કે તો એ તો બોલાવે જ ને એ કે પણ ભાઈ મારે તો હવે પરીક્ષા આવે છે વાંચવું જ નથી એટલે સોરી વાંચવું જ પડશે એના ભાઈને કહે છે કે મારે હવે પરીક્ષા છે એટલે મારે તો હવે વાંચવું જ પડશે એ કે તો એ કે આ બધા ફૂલોની માહિતી આપે છે એના ભાઈને પહેલાં અને પછી એમ કહે છે કે મારે તો હવે વાંચવું જ પડશે કેમ કે મારે પરીક્ષા આવે છે ખાસ તો તને અભિનંદન આપવાના છે પૂછ કે કેમ અરે ભૈલા તે ગુજરાતી માધ્યમમાં જ ભણવાનું નક્કી કરીને 11 સાયન્સ પ્રવાહમાં પ્રવેશ લીધો તે મને બહુ ગમ્યું આપણે ત્યાં લોકોને અંગ્રેજીનું ઘેલું લાગ્યું છે અંગ્રેજીની જરૂર છે પણ માતૃભાષા બરાબર ન આવડે તો બાવાના બે બગડે એક નવી કહેવત પ્રસરી રહી છે ઉત્તમ અંગ્રેજી માધ્યમ ગુજરાતી ઘેલું લાગવું રૂઢિ પ્રયોગનો અર્થ થાય લગની લાગવી બાવાના બે બગડવા એટલે બધી રીતે બગડવું આ કે પેલું કઈ ન સુધરવું ઉત્તમ અંગ્રેજી માધ્યમ ગુજરાતી લેખકની વાત સાચી છે ગુજરાતી માધ્યમની શાળામાં ભણીને અંગ્રેજી ભાષા ઉત્તમ એટલે કે ખૂબ જ સારી રીતે શીખવી ને અંગ્રેજી ભાષાનું શિક્ષણ ગુજરાતી માધ્યમમાં ભણીને લઈ શકાતું હોય તો અંગ્રેજી માધ્યમમાં શા માટે ભણવું જો ખાસ તો એ કે તને અભિનંદન આપવાના છે પૂછ કે કેમ એ કે
તો કે અરે ભૈલા, તે ગુજરાતી માધ્યમમાં જ ભણવાનું નક્કી કર્યું અને 11 સાયન્સમાં પ્રવેશ લીધો ને, એટલા માટે કે એ મને બહુ ગમ્યું કે આરવ છે એ અંગ્રેજી ગુજરાતી માધ્યમમાં ભણી અને 11માં પ્રવેશ લે છે, એટલે કહે છે કે હું એને મને એ રીતે બહુ ગમ્યું. ત્યાં લોકોને અંગ્રેજીનું ઘેલું લાગ્યું, ત્યાં તો લોકોને અંગ્રેજી પાછળ એટલા ગાંડ પણ આવ્યું છે કે અંગ્રેજીની જરૂર છે, પણ માતૃભાષા બરોબર ન આવડે તો બેવાના બે પગ. આપણે અંગ્રેજીની જરૂર છે એ બરાબર છે, પણ આપણને આપણી માતૃભાષા જ વ્યવસ્થિત ન આવડે તો અંગ્રેજી ન આવડે ને માતૃભાષાના બેમાંથી એક આવડે નહીં, એટલે કે બાવાના બે બગડે. એક નવી કહેવત પ્રસરી રહી છે કે ઉત્તમ અંગ્રેજી માધ્યમ ગુજરાતી. ઉત્તમ અંગ્રેજી શીખવું હોય તો ગુજરાતી માધ્યમમાંથી જ તમે શીખી શકો છો. હા, ગુજરાતીમાં માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી કલ્પના શક્તિ, તર્ક શક્તિ વધુ ખીલે છે. માતૃભાષા ગળથૂથી માંથી મળે છે. આપણા મા બાપ, ઘર, કુટુંબ, ગામ, સમાજની એ દેણગી છે. એમાં આપણી સભ્યતા અને સંસ્કૃતિ છે. આપણા જીવનની પરંપરાઓ, રૂઢિઓ, બધું શબ્દે શબ્દે સંઘરેલું છે. કલ્પના શક્તિ એટલે કલ્પના કરવાની તાકાત. ગળથૂથી એટલે તરત જન્મેલા બાળકને આપવાનું ગોળ, ઘી અને પાણીનું મિશ્રણ. અને દેણગી એટલે ભેટ અથવા બક્ષીસ. જો શું કહે છે કે હા, ગુજરાતીમાં માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી કલ્પના શક્તિ અને તર્ક શક્તિ, કલ્પના શક્તિ એટલે કલ્પના કરવાની શક્તિ, તર્ક શક્તિ એટલે વિચારવાની શક્તિ, આપણી વધુ ખીલે છે. માતૃભાષા ગળથૂથીમાંથી જ મળે છે. ગળથૂથી એટલે શું કે બાળક જન્મે ત્યારે આપણે એના મોઢામાં મધ ગોળ કે એ આપીએ છીએ ને, ગળથૂથી કહે, ચટાડીએ ને, મધ ચટાડીએ ને ગળથૂથી પાઈ કહેવાય. તો આપણા મા બાપ, ઘર, કુટુંબ, ગામ, સમાજની એ દેણગી, દેણગી એટલે બક્ષીસ છે. એમાં આપણે સભ્યતા અને સંસ્કૃતિ છે. આપણા જીવનની પરંપરાઓ, રૂઢિઓ બધું જ આ શબ્દે શબ્દમાં સંગ્રહાયેલું છે, એટલે કે સાચવેલું છે. રવીન્દ્રનાથ ટાગોર જેવા વિશ્વકવિએ પણ માતૃભાષાનો મહિમા કરતા કહેલું કે માતૃભાષા તો માતાનું ધાવણ છે, ને બાળકને માનું દૂધ જ વધારે વિકસાવે છે, મજબૂત બનાવે છે. મા તે મા, બીજા બધા વગડાના વા. આપણને જન્મ આપનારી બા અને બાની ભાષા તે માતૃભાષા, ને આ અનાજ પકવી પોષનારી ને વૃક્ષો વનરાજીને ખીલવનારી ધરતી માતા માટી, આ ત્રણેયનું સ્થાન બીજું કોઈ જ ન લઈ શકે. આ વાત તો અરવ તું પણ સમજે છે. મા તે મા, બીજા વગડાના વા કહેવતનો અર્થ માતાની સરખામણી અન્ય સાથે ન થઈ શકે થાય. વનરાજી એટલે વનમાં વૃક્ષોની લાંબી હાર. જો શું કહે છે કે રવીન્દ્રનાથ ટાગોર જેવા વિશ્વકવિએ પણ માતૃભાષાનો મહિમા કરતા આપણને કહેલું છે કે માતૃભાષા તો માતાનું ધાવણ છે, ને બાળકને માનું દૂધ જેમ અસર કરે અને ઝડપથી વિકસાવે એમ જ કહે કે આ જે આપણે બાળકને માનું દૂધ જ વધારે વિકસાવે એમ આપણી માતૃભાષામાં જે આપણો વિકાસ થાય ને, એવો આપણે બીજી એ કંઈ ભાષામાં કરી શકીએ નહીં. માતૃભાષા જ આપણને મજબૂત બનાવે છે. કહે છે કે મા તે મા, બીજા બધા વગડાના વા. આપણને જન્મ આપનારી બા અને બાની ભાષા તે માતૃભાષા. આપણને ખબર છે કે આપણને જન્મ કોણ આપે કે મા, અને માની ભાષા એટલે માતૃભાષા. આ માતૃભાષાને, આ અનાજ પકવી પોષનારીને, વૃક્ષો વનરાજીને ખીલવનારી ધરતી માતા માટી, આ ત્રણેયનું સ્થાન બીજું કોઈ જ ન લઈ શકે. જો આમ કહે છે કે બાની ભાષા તે માતૃભાષા, ને આ અનાજ પકવનારી, અનાજને પોષનારી, ને વૃક્ષો વનરાજી એટલે કે વૃક્ષોની લાંબી હારમાળા, વૃક્ષોની હારમાળાને ખીલવનારી ધરતી માતા અને માટી, ધરતી માતા અને માટી,
આ ત્રણનું સ્થાન બીજું કોઈ લઈ શકે નહીં. ધરતીનું સ્થાને કોઈ ન લઈ શકે, આપણી માતાનું સ્થાને કોઈ ન લઈ શકે, અને આપણી માટીનું સ્થાને કોઈ લઈ શકે નહીં. આ વાત તો અરવ તું પણ હવે સમજે જ છે. ગાંધી બાપુએ પણ કહેલું કે આપણો રાજકારભાર અંગ્રેજી ભાષામાં ચાલે છે તે સૌથી કમનસીબ વાત છે. જો કે આજે લોકો મોહમાં અંધ છે, અંગ્રેજી વિશેના ખોટા ખ્યાલોમાં રાજે છે અને માતૃભાષાનો મહિમા સમજવા જ તૈયાર નથી. પણ હવે ધીમે ધીમે સૌને સમજાશે કે ભાષા તો લોહીના લયમાંથી પ્રગટે તે જ આગળ લઈ જઈ શકે છે. આજે તો ગુજરાતી ભાષામાં જ્ઞાનનો ભંડાર એવો વિશ્વકોશ છે, 25 ભાગમાં દુનિયાભરનું જ્ઞાન એમાં છે. ગુજરાતી આવડે તો બધા જ વિષયોનું જ્ઞાન વિશ્વકોશમાં હાજર છે. મોહ એટલે આંધળો પ્રેમ. મિત્રો, જો આપણને કહે છે કે ભાઈ ગાંધી બાપુએ પણ કહેલું છે કે આપણો રાજ્યકારભાર છે ને અંગ્રેજી ભાષામાં ચાલે છે, તે સૌથી આપણી કમનસીબીની વાત છે. જો આજે લોકો મોહમાં અંધ છે, મોહના લીધે સારું સાચું છે કે ખોટું એ સમજી શકતા નથી, અંગ્રેજીના ખોટા ખ્યાલોમાં રાચે છે અને માતૃભાષાનો મહિમા સાચવવા સમજવા તૈયાર જ નથી, પણ હવે ધીમે ધીમે સૌને સમજાશે કે ભાષા તો લોહીના લયમાંથી જ પ્રગટે છે, તે જ આગળ લઈ જાય છે. આજે તો ગુજરાતી ભાષામાં જ્ઞાનનો ભંડાર એવો વિશ્વકોશ છે કે 25 ભાગમાં, યાદ રાખજો આ પૂછાશે, 25 ભાગમાં દુનિયાભરનું જ્ઞાન અને તેને યાદ દુનિયાભરનું જ્ઞાન એમાં છે. ગુજરાતી આવડે તો બધા જ વિષયોનું જ્ઞાન આપોઆપ આપણને આવડી જાય. વિશ્વકોશમાં બધા જ વિષયોનું જ્ઞાન છે જ. તમને ગુજરાતી આવડતું હોય એટલે બધા વિષયોનું જ્ઞાન તમને મળી જાય. ગુજરાતી વિશ્વકોશના એક ભાગમાં 1000 પાના છે. એવા 25 ભાગમાં વહેંચાયેલો આપણી ભાષાનો વિશ્વકોશ જ્ઞાનનો ભંડાર છે. આખી દુનિયાનું જ્ઞાન એમાં ભરેલું છે. યાદ હશે અરવ, આપણે ગુજરાતી ભાષામાં કેવી રમતો રમતા હતા? કેટલા કયો ને કેટલાક શબ્દો ડાબેથી કે જમણેથી વાંચીએ તો પણ એક જ અર્થ મળતો હતો. બબ્બે દ્રષ્ટાંત લઈશું. લીમડી ગામે ગાડી મળી, જારે બાવા બારે જા, નવ જીવન મળ્યાળમ. જોજે તમને શું કહે છે કે તને યાદ છે અરવને, કે તને યાદ હશે અરવ આપણે ગુજરાતી ભાષામાં કેવી કેવી નાના હતા ત્યારે રમતો રમતા. કેટલાક વાક્યોને તમે ડાબેથી વાંચો કે જમણેથી વાંચો, એના શબ્દો છે ગમે એ બાજુથી વાંચો તો એનો અર્થ છે એ સરખો જ થતો હોય. આપણે એના ઉદાહરણ જોઈએ. એ કે તો કે લીમડી ગામે ગાડી મળી, તો મ પછી ઊંધેથી વાંચવાનું ચાલુ કરો તો જુઓ તમે લીમડી ગામે ગાડી મળી થઈ ગયું. એવી રીતે જારે બાવા બારે જા, તો જારે બાવા બારે જા. નવ જીવન, તો એને ઊંધેથી હોય તો નવ જીવન. મળિયાળમ, તો મળિયાળમ. ગમે ગમે એ બાજુથી વાંચો એની વચાણ છે એ સરખું જ થાય. ડાબેથી વાંચો કે જમણેથી વાંચો, અર્થ તો એ જ. એવી જ શબ્દ રમતો શબ્દોને કે સમૂહોને જોડી તોડીને કરતા ને મજા આવતી. કવિતા ગાવાની મજા માતૃભાષા જેવી બીજી નહીં જ. દ્રષ્ટાંત એટલે ઉદાહરણ. હમણાં જયદેવ કાકા મળેલા, તે પણ માતૃભાષા વિશે વાતો કરતા કહેતા હતા કે આપણને વિચારો માતૃભાષામાં જ આવે છે, આપણને શમણું પણ માતૃભાષામાં જ આવે છે. માતૃભાષા હૈયે છે ને તરત હોઠે આવે છે. આપણે કોઈ પણ ભાષામાં વાંચીએ કે સાંભળીએ પણ સમજીએ છીએ
અને યાદ રાખીએ છીએ માતૃભાષામાં। હાથ કરતા પણ વધુ હાથવગી માતૃભાષા છે। આપણે પ્રેમ કરીએ, થોડો કજિયો કરીને રિસાઈએ, રડીએ, કિટ્ટા કરીએ કે વાલ, બધું જ માતૃભાષામાં વટબંધ થાય છે। શમણું એટલે સપનું, અને હાથવગું એટલે જ્યારે જોઈએ ત્યારે મળે એવું। જો તમને કહે છે કે ભાઈ હમણાં કે ડાબેથી વાંચો કે જમણેથી વાંચો, અર્થ તો એનો એ જ રહે। એવી શબ્દ રમતો શબ્દોને કે સમૂહોને જોડી તોડીને આપણે કે આવી મજા કરતા હતા, ખબર છે ને? કે કવિતા ગાવાની મજા તો માતૃભાષામાં જ આવે, બીજી એક ભાષામાં આવે ને। તમને હિન્દી ગુજરાતીમાં જોજો કવિતા ગાવાની મજા કેવી આવશે, એવી અંગ્રેજીમાં કવિતા ગાવાની મજા આવશે તો કે નહીં આવે। ભાવ જે છે અંદરથી એ ભાવ છે, ગુજરાતી કવિતા ગાશો કે હિન્દીની કવિતા ગાશો એમાં ઉત્પન્ન થશે, પણ અંગ્રેજીની કવિતામાં તમને કોઈ જાતનો ભાવ ઉત્પન્ન થશે નહીં। આપણને વિચારો આવે તો કે માતૃભાષામાં જ આવે છે। હમણાં કે જયદેવ કાકા મળેલા તે પણ કે માતૃભાષા વિશે મને વાત કરતા હતા, કે તો એ એમ જ કહેતા હતા કે વિચાર આવે ને તો એ માતૃભાષામાં આવે। સપનું, સપનું એટલે સ્વપ્નું, સ્વપ્ન આવે ને તો પણ એ માતૃભાષામાં જ આવે। અંગ્રેજીમાં કોઈથી કોઈ સપનું આવ્યું ન આવે, અંગ્રેજીમાં તમને કોઈથી કંઈ વિચાર આવ્યો ન આવે, પહેલાં આપણને ગુજરાતીમાં જ આવે, કેમ કે આપણી માતૃભાષા કઈ છે? ગુજરાતી છે। માતૃભાષા હૈયે છે અને તરત જ ઓઠે આવે। આપણે કંઈ પણ વિચાર કરીએ, કંઈ પણ કંઈ વાત કરવી તો સીધું જ આપણે માતૃભાષામાં જ વિચાર આવશે કે એ જ યાદ આવશે, અંગ્રેજીનો શબ્દ યાદ આવશે નહીં। હાથ કરતાં પણ વધુ હાથ વગી માતૃભાષા છે। હાથ કરતાં પણ વધુ હાથ વગી એટલે કે આપણને જ્યારે જોઈએ ત્યારે આપણે જે જોઈએ એમાંથી મળી જઈએ, એટલે હાથ કરતાં પણ હાથ વગી માતૃભાષા। આપણે પ્રેમ કરીએ, થોડો કજિયો કરીને રિસાઈએ, રડીએ, કીટા બિલ્લા કરીએ, વહાલ કરીએ, ગમે એ કરીએ, એ બધું આપણે શેમાં કરીએ? તો કે એ માતૃભાષામાં જ કરીએ, બીજી એ કંઈ ભાષામાં આપણે કરી શકીએ નહીં। તો આ માતૃભાષા છે એ બહુ જ મહત્ત્વની છે, બહુ જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આપણે માતૃભાષા છે એનું મહત્ત્વ સમજીએ, તો ખરેખર માતૃભાષા જેવું એ કંઈ ભાષા થાય નહીં। હવે આ પાઠની સમજૂતી આપણે અહીંયા સુધી રાખીએ, આવતા લેક્ચરમાં આપણે બાકીનો પાઠ છે સમજવામાં પૂર્ણ કરીશું। હોમવર્ક આપ્યું છે, તમે બધા સરસ રીતે કરી લેજો, આવજો।